धोरण 10 सामाजिक विज्ञान आज आप प्रकरण नंबर 15 आर्थिक विकास एना विषे चर्चा करशू। आ प्रकरण 15 जे छे ये अर्थशास्त्रनु प्रकरण छे। आम जोवा जाओ तो प्रकरण 15 आर्थिक विकास, प्रकरण 16 जे छे ये उदारीकरण वैश्विकीकरण, प्रकरण जे 17 जे छे जेनी अंदर भारतनी आर्थिक समस्याओ जेमां गरीबी अने बेरोजगारीनी वात होय, के प्रकरण नंबर 18 भाव वृद्धि। आ तमाम प्रकरणों जे छे ए अर्थशास्त्रना छे। अने खास करीने जोवा जाओ तो जे मध्यम अभ्यास धरावता विद्यार्थीओ छे के जे अभ्यासमां मध्यम छे, तेमज धोरण 9 अंदर जे विद्यार्थी ग्रेसिंगथी पास थया छे, एवा विद्यार्थीओ ज्यारे धोरण 10 आवे छे ત્યારે આ તમામ પ્રકરણો છોડી દે છે, એટલે કે એને સમજવા બહુ જ મુશ્કેલ પડે છે। તો આ પ્રકરણ એને છોડવા ન પડે અને પૂરા ગુણ નહીં પરંતુ 50% ગુણ એ લખી શકે એ માટે એક સરળ રીતે આ પ્રકરણને મેં સમજાવવાની પ્રયાસ કર્યો છે। તો આજે ચર્ચા કરીએ પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ। પ્રશ્ન આપણે એ જ ઊભો થાય, આર્થિક વિકાસ એટલે શું? તો એની ચાવી છે વ્યાખ્યા આમાં આવશે જ। ચાવીનું નામ છે વ્યાખ્યા આમાં આવશે, આટલા શબ્દો યાદ રાખવાના। વ્યાખ્યા, આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવનધોરણમાં સુધારો, એટલે આર્થિક વિકાસ। આમ જોવા જાઓ તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જેમાં લોકોની માથાદીઠ આવક સતત વધતી રહે છે અને લોકોના જીવનધોરણમાં સુધારો આવે છે। પ્રશ્ન થાય માથાદીઠ આવક એટલે શું? તો કે માથાદીઠ આવક એટલે દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે। આમ જોવા જાઓ તો આઝાદી પછી દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે, જેમ કે ખોરાક, રહેઠાણ, કોલસો, વીજળી વગેરે વપરાશી વસ્તુનો વપરાશ પણ વધ્યો છે। આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર જેવી સેવાકીય પ્રવૃત્તિનો વપરાશ પણ સારો એવો વધ્યો છે, એટલે કે લોકોની જે જરૂરિયાત છે એ પહેલાં કરતાં હવે સારી રીતે સંતોષાય છે, તેથી કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થયો છે। હવે આ પ્રશ્નનું ઝડપી રિવિઝન કરવા માટે વ્યાખ્યા આમાં આવશે, તો વ્યાખ્યા, આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવનધોરણમાં સુધારો। આર્થિક વિકાસ એવી પ્રક્રિયા જેમાં લોકોની માથાદીઠ આવક વધે છે અને જીવનધોરણમાં સુધારો આવે છે। માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા મળતો આંક। આઝાદી પછી માથાદીઠ આવકે વધી, જીવનધોરણમાં સુધારો આવ્યો, ખોરાક, રહેઠાણ, કોલસો, વીજળી, વપરાશી વસ્તુનો વપરાશ વધ્યો, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર જેવી સેવાકીય પ્રવૃત્તિનો પણ વપરાશ વધ્યો છે, લોકોની જરૂરિયાત હવે સારી રીતે સંતોષાય છે, તેથી કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થયો છે। એટલે ચાવીનું નામ હતું વ્યાખ્યા આમાં આવશે જ। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ જણાવો। આમ જોવા જાઓ તો વિશ્વ બેંકે જે વિકાસશીલ દેશ માટેની જે વ્યાખ્યા કરી છે જેની અંદર 735 અમેરિકન ડોલર કરતાં ઓછી આવક ધરાવતા હોય એને વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો અથવા વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે। આના પરીક્ષાની અંદર આશરે 4 લક્ષણ લખવાના આવે છે, 2 ગુણની અંદર, કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 4 લક્ષણ જણાવો। આમ જોવા જાઓ તો 8-9 લક્ષણ છે જેમાં સહેલા જે વિદ્યાર્થી સરળતાથી લખી શકે એવા, એની ચાવીનું નામ છે માવકુવા બેગપા। તો કે વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ કે આવા દેશોની વસ્તી વધારે હોવાને કારણે એની માથાદીઠ આવક ઓછી હોય છે। બીજું, આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2% કરતાં પણ વધારે હોય છે। આવા દેશોમાં કૃષિ પરનું અવલંબન વધારે હોય છે, એટલે કે આવા દેશોમાં 60% લોકોને કૃષિ છે રોજગારી પૂરી પાડે છે, પણ આમ જોવા જાઓ તો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં એનો ફાળો ફક્ત 25% જેટલો જ હોય છે। આવા દેશોમાં આવકની વહેંચણીની અસમાનતા વધારે હોય છે, એટલે કે દેશની રાષ્ટ્રીય આવક હોય, કોઈ વસ્તુની માલિકી હોય, વહેંચણી હોય, આ બધામાં અસમાનતા વધારે જોવા મળે છે। એટલે આવી જ્યારે વ્યવસ્થા હોય એની અંદર ધનિક વધુ ધનિક બને અને ગરીબ વધુ ગરીબ બને છે। આમ વાત કરીએ તો દેશની જે કુલ આવક છે બરાબર, એમાં જે ધનિક લોકો 20% જે ધનિક લોકો છે એને રાષ્ટ્રીય આવકનો 40% જેટલો હિસ્સો ધરાવતા હોય છે અથવા એટલો જતો રહે છે, જ્યારે તળિયાના એટલે કે ગરીબ જે 20% લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 10% જેટલો જ હિસ્સો જાય છે અથવા ધરાવતા હોય છે,
એટલે કે આવા દેશોમાં આવકની અસમાનતા વધુ જોવા મળે છે. બીજું, આ દેશોમાંની અંદર બેરોજગારનું જે પ્રમાણ છે એ શ્રમિકોની જે કુલ સંખ્યા છે એના 3% કરતાં પણ વધારે બેરોજગારી હોય છે. અને આમે તે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોવાને કારણે મોસમી બેરોજગારી, છૂપી બેરોજગારી કે શહેરની અંદર ઔદ્યોગિક બેરોજગારીનું પ્રમાણ આવા દેશોમાં વધારે જોવા મળે છે. ગરીબી, આવા દેશોમાં આશરે દેશની કુલ વસ્તીના આશરા 1/3 લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય છે, એટલે કે ગરીબીનું પ્રમાણ 1/3 જેટલું હોય છે. અને એ ગરીબીનું જે મુખ્ય કારણ છે એ આવકની અસમાન વહેંચણી અને બેરોજગારી છે. ત્યાર પછી જોવા જાઓ તો કે આવા દેશોની અંદર પાયાની સવલતો જેવી કે શિક્ષણ છે, આરોગ્ય છે, પરિવહન છે, બંદર છે, પાણી વ્યવસ્થા છે, આ બધી જે પાયાની જે સવલતો જે છે આવા દેશોમાં ખૂબ જ ઓછી હોય છે અથવા ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી. એટલે આ પ્રશ્નને યાદ રાખવા માટે માવ કુવા બેગપા એકદમ મધ્યમ વર્ગના વિદ્યાર્થીએ જે 4 મુદ્દા જે સૌથી સહેલા પડે છે એવા, આવા દેશોની માથાદીઠ આવક વસ્તી વૃદ્ધિને કારણે ઓછી હોય છે, આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કરતાં પણ વધારે હોય છે, આવા દેશોમાં લગભગ 1/3 લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય છે, અને આવા દેશોમાં પાયાની જે કંઈ સવલતો હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, પરિવહન હોય કે બેંક હોય કે બંદર હોય કે વીજળી હોય, આ પાયાની સવલતો ઓછી હોય છે અથવા ગુણવત્તાવાળી હોતી નથી. ત્યાર પછી ભારતીય અર્થકાળમાં માળખાનો પરિચય, જેમાં 3 વિભાગમાં વહેંચી શકાય, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. ખાસ કરીને પ્રાથમિક ક્ષેત્ર વિશે 2 ગુણમાં પૂછી શકે. તો કે પ્રાથમિક ક્ષેત્ર એટલે શું, એમાં કોનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, મરઘા બતકા, જંગલોને લગતી કોઈ પણ પ્રવૃત્તિ, પશુ સંવર્ધન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમ જોવા જાઓ તો કે વિકાસશીલ દેશોમાં જે શરૂઆતમાં છે ને એ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, પરંતુ જેમ જેમ દેશનો વિકાસ થતો જાય એમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. હવે આપણે વાત કરી માધ્યમિક ક્ષેત્ર, તો એની અંદર જોવા જાઓ તો માધ્યમિક ક્ષેત્રની અંદર નાના મોટા યંત્રો બનાવતા હોય કે એનું કામકાજ હોય, બાંધકામ છે, ગેસ છે, પાણી પુરવઠો છે કે કોઈ પણ અન્ય ઉત્પાદિત એકમોનો સમાવેશ થાય છે. કહેવાનો મતલબ ટાંકણીથી માંડીને જે કદાવર યંત્રો બનાવવામાં આવે છે એ બધું માધ્યમિક ક્ષેત્રની અંદર સમાવેશ થાય. પરંતુ આ મૂડી પ્રધાન હોવાને કારણે, એટલે કે એમાં યંત્રનો ઉપયોગ વધારે થયેલો હોવાને કારણે આ માધ્યમિક ક્ષેત્રની અંદર જે ઉદ્યોગો છે એ રોજગારની દ્રષ્ટિએ ઓછા મહત્ત્વ છે, એટલે કે ઓછા લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યાર પછીની વાત કરીએ તો કે સેવા ક્ષેત્ર, તો કે સેવા ક્ષેત્રમાં છે એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, આ તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. આમ જોવા જાઓ તો ભારતીય અર્થતંત્રની અંદર જોવા જાઓ તો રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. હવે ત્યાર પછીનો જે ટોપિક જે છે, ઉત્પાદનના સાધનો કયા કયા છે એની સમજૂતી આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું.